નમસ્તે બાળ મિત્રો, ઓનલાઈન અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષયમાં પાઠ 4 લાખો વણઝારો ભણીશું. લાખો કરીને એક વણઝારો હતો, પૈસે ટકે સુખી હતો, પણ એકવાર એને ભીડ પડી એ તો ગયો વાણિયાને ત્યાં. વાણિયો કહે, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા જ છે. લાખો હતો એ બહુ જ પૈસાવાળો હતો, પણ એને અમુક ઘણીવાર તમે સમાજમાં એમાં જોતા જ હોવ છો કે ઘણા લોકો બહુ પૈસાવાળા હોય પછી એને બહુ બધું દેવું થઈ જાય. ઘણીવાર તમે એમાં બધા કિસ્સા જોયા હશે, જોયા છે ને બાળકો? એ રીતે લાખાને પણ એવું જ થયું. એ પોતે વાણિયા પાસે પૈસા લેવા ગયો અને વાણિયાએ તેમને પૈસા આપવાની પણ હા પાડી. જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો. મંડાવી એટલે કે લખાવી. કોઈ પણ વસ્તુ આપણે લઈએ તો દુકાનવાળો છે કે કોઈની જોડે તમે વસ્તુ લો તો એ શું કરે, નોટમાં કે કોઈ બુકમાં લખે છે, એટલે મંડાવી. લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ. આવું કોણ બોલી? તો લાખો બોલી કે હું તમારો મહિનો પૂરો થશે એટલે તમારી રકમ હું તમને પહોંચાડી દઈશ. ત્યાં સુધી આ ડાકિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું. લાખાએ એવું કીધું કે હું ડાગ્યો એટલે કે કૂતરાનું નામ છે, લાખાનો કૂતરો. હું તમે ત્યાં સુધી આ ડાગ્યાને તમારી જોડે રાખો. એ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. દૂધે ધોયેલાનો અર્થ થાય કે ખોટો રૂપિયો નહીં, તમે જે લઈ જાઓ છો એ તમે પાછું આપી જશો, એનો મિનિંગ એવો થાય. મોટી મહેરબાની શેઠ, પણ એમ કાંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. શાનમાં એટલે ગીરવે. કોઈ પણ વસ્તુ તમે ઘણીવાર પૈસા આપણે લેવડ દેવડ હોય કે વ્યાજે પૈસા લાયા તો ત્યાં શું મૂકવું પડે? શાનમાં કોઈ પણ વસ્તુ મૂકવી પડે. શાન એટલે કે ગીરવે મૂકેલી વસ્તુ. તો લાખાએ શું મૂક્યું? ડાગ્યા કૂતરાને શાનમાં મૂક્યું. લાખાએ ડાગ્યાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથને આંખની ઈશારો કર્યો. લાખાએ ડાગ્યાને શેઠની પાસે શાનમાં મૂકી એટલે હવે ડાગ્યાને ક્યાં રહેવાનું હતું? શેઠની પાસે. એટલે હાથ અને આંખના ઈશારાથી ડાગ્યો સમજી ગયો. પછી એણે તરત ડાગ્યા ઉપરથી આંખ વાળી લીધી. આંખ વાળી લેવી એટલે મોઢું ફેરવી લેવું અને એ રસ્તે પડ્યું. રસ્તે પડવું એટલે ચાલી નીકળવું. ડાગ્યો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો. ડાગ્યો એટલે કૂતરો. કૂતરો લાખાની સામે પાછળ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જોઈ રહ્યો. પછી તો એવું બન્યું કે શેઠને ઘરે એક રાતે ખાતર પડ્યું. ખાતર પડવું એનું મિનિંગ થાય ચોરી થવી. હજારોની ચોરી થઈ. શેઠના ઘરે તો બહુ બધા પૈસા હતા એટલે ચોરી થઈ. એટલે શું થયું? ચારે કોર તપાસ ચાલી. ડાગ્યો બધાની જોડે જ હતો. થોડે આગળ જાય ને પાછો આવે, પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો નહીં. ડાગ્યાને ખબર પડી ગઈ કે ધન ક્યાં છુપાય છે, પણ કોઈની નજર ડાગ્યા ઉપર હતી નહીં. આગળ પગેરું ન મળ્યું એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા. પગેરું મળવું એટલે કે કોઈ ખબર ન મળી. ત્યાં ડાગ્યાએ વાણિયાનું ધોતી મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. ડાગ્યાએ શું કર્યું કે વાણિયાને ત્યાં રાખ્યો હતો ડાગ્યાને, એટલે હવે એની બધી ચાકરી કરી, એનો સાથ આપે, એની કોઈ વસ્તુ ખોવાય આ તે તો બધું ડાગ્યો શોધી આપ્યું. તો વાણિયાનું ધોતી પકડી અને મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. એક વાડ આગળ આવીને ડાગ્યો ઊભો રહ્યો અને પગની જમીન ખોતરવા માંડ્યું. ડાગ્યાએ શું કર્યું? શેઠને ત્યાં લઈ ગયો, તે જ્યાં એનું ધન દાટ્યું હતું ત્યાં, અને પગથી જમીન ખોતરવા માંડ્યું. ખોદું તો ચોરાયેલો બધો જ માલ અંકબંધ મળી આવ્યો. પછી શેઠે ત્યાં જમીન ખોદાવી તો ત્યાં બધો જ માલ અંકબંધ, તેમની અંકબંધ એટલે કે બધો જ માલ, જે બધી જ વસ્તુ હોય એમના એમ. વાણિયાના હરખનો પાર ન રહ્યો. એને થયું કે આ ડાગ્યાને હવે વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દેવો જોઈએ. વાણિયા શેઠ વાણિયો હતો એ તો બહુ ખુશ થઈ ગયો. પોતાનો હજારોનો માલ ચોરાયેલો પાછો મળ્યો એટલે ડાગ્યા ઉપર ખુશ થયો અને તેને શાનમાં મૂક્યો. તો એટલે હવે લાખાને પાછો આપી દઈએ. ધણી ભેગો કરવો, ધણી એટલે માલી. લાખાને જે પૈસા ધીર્યા છે એથી અનેક ગુણાનું ડાગ્યાએ મને બચાવી આપ્યું છે. ધીર્યા એટલે કે આપ્યા. લાખાને જે પૈસા આપ્યા એના અનેક ગણું ધન ડાગ્યાએ પાછું મોકલાવ્યું. એટલે શેઠે વિચાર્યું કે હવે એને આપણે કોઈ પૈસા લીધા વગર પાછો મોકલી દઈએ. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી તે કૂતરાને કોટે બાંધી અને તેને વિદાય કર્યો. શેઠ હતો જે વાણિયો, એને શું કર્યું? ચિઠ્ઠી ગળામાં બાંધી કૂતરાની અને પછી એને ત્યાંથી વિદાય કરી. વિદાય કરવું એટલે કે ત્યાં આપણે
વિદાય લેવી, કોઈના ઘરે ગયા હોય પછી આપણે ત્યાંથી પાછા ફરીએ ઘર તરફ તેને વિદાય કરી. અહીં એવું બન્યું કે આ લાખા વણઝારાની પૈસાની છૂટ થઈ. એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઓ એમાં મેં શું કર્યું. એવું બન્યું કે લાખા જોડે હવે પૈસા ભેગા થઈ ગયા એટલે એને વિચાર કે લાય ને હવે સેઠને થોડા પૈસા ભેગા થયા તો આપી આવું. પણ એવું વિચાર કે મહિનો પૂરો થાય હું આપવા જાઉં તો એના પહેલાં આપું તો શેઠ સામે એની આબરૂ વધી જાય. મહિનાના દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો એટલે કે આબરૂ જે મેં આગળ કહી એમ. પૈસા લઈને એ નીકળ્યું. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એની કંઈ કૂતરા જેવું આવતું દેખાયું. લાખો જે પૈસા લઈને આપવા આવતો હતો અને એ જ રસ્તામાં તેને ડાઘિયો કૂતરો પણ દેખાયો. ધારીને જોઈએ છે તો એનો વાલો ડાઘિયો હતો. ડાઘિયાને જોતાં જ લાખાની આંખ ફરી ગઈ. આંખ ફરી જવી એટલે કે મોં ફેરવી લેવું, તેની સામે જોવું નહીં. અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. શાખ એટલે કે આબરૂ. પાણી ફેરવ્યું એ નાસી આવ્યો. હું શું મોં બતાવીશ? ડાઘિયો લાઠી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી તેને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું. ફિટકાર આપો એટલે ધિક્કારવું. લાખાને એમ કે મેં જે કૂતરાને સાનમાં મૂક્યો હતો એ કૂતરો તો ચોરી છૂપીથી આવી ગયો છે. અને લાખાને એવું હતું અને શેઠે કૂતરાને છૂટો કર્યો એ લાખાને ખબર હતી નહીં. એટલે લાખાએ શું કર્યું? કૂતરાને જોઈ આંખ બતાવી અને ફિટકાર આપ્યો એટલે કે ધિક્કારી દીધું. ઘડીભર ડાઘિયો થંભી ગયો. બીજી જ પડે એ તો ડુંગર તરફ દોડ્યો. ત્યાં એ અબોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો. ઘડીભર તો ડાઘિયા થંભી જવું એટલે કે ઊભું રહ્યું. એને એવું થયું કે મારા જે માલિક હતો એ કેમ મને આવી રીતે ધિક્કાર્યો મને. એવું એના મનમાં ડાઘિયો વિચાર્યું અને તે શું કર્યું, એક નજીકના ડુંગરે પાસે ગયો અને પથ્થર ઉપર માથું પછાડી પછાડીને મરી ગયો. લાખો પૈસા આપવા ગયો ત્યાં શેઠ પાસેથી બધી વાત જાણી. વણઝારાના પસ્તાવાનું કંઈ પાર ન હતો. વણઝારો એટલે લાખો, પણ હતું લાખો. તેને આખી વાત શેઠ પાસેથી જાણી કે લાખાએ આ તારો ડાઘિયો કૂતરો હતો એને આટલું બધું મારું ધન ચોરેલું બચાવ્યું નામ કે એવી રીતે. પછી લાખાને ખૂબ પસ્તાવો થયો. પણ પછી શું, ડાઘિયો તો ત્યાં મરી ગયો. ભારે હૈયે લાખો પાછો આવ્યો. ભારે હૈયે એટલે કે દુઃખી હૃદયે. જ્યાં પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એણે એક મોટું સરોવર બંધાવ્યું. તે પાછો આવ્યો એટલામાં તો એ કૂતરો માથું પછાડી પછાડીને મરી ગયો હતો. પાછો આવે ત્યારે તો કૂતરો કેવો હતો? મરણ પથારી પડ્યો હતો. પછી જ્યાં કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં લાખાએ શું કર્યું? એક મોટું સરોવર બનાવ્યું અને એ સરોવર ડાઘાસર તરીકે ઓળખાય છે. તે ક્યાં આવેલું છે? તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે એ આવેલું છે. નમસ્તે બાળ મિત્રો, આપણે આ પાઠનો સ્વાધ્યાય જે ફાઇલમાં પણ મૂકીશું એ આપણે ગુજરાતી વિષયની નોટમાં પણ લખીશું.